નમસ્કાર મિત્રો, આજે આપણે નવસારી જિલ્લામાં પાર્ટ 3 વિડિયોમાં આજે આપણે ઉભરાટ, ગણદેવી, બિલીમોરા અને ઉનાઈ જેવા વિશેષ સ્થળો અને નવસારી જિલ્લાના કેટલાક સ્થળો વિશે વાત કરવાનો પ્રયત્ન છે એ કરીશ. મિત્રો, હું જીવરાજ ગાબુ એજ્યુ સફર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત લેક્ચરમાં આપણે દાંડી સ્મારક છે, કરાળી છે અને નેશનલ પાર્ક એટલે કે વાંસદા નેશનલ પાર્ક છે એના વિશે વાત કરી હતી. હવે મિત્રો, આપણે વાત કરીએ છીએ નવસારી જિલ્લાનું પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતું ગણાવી શકીએ, જે તમે જોવો છો કે સુરતમાં ડુમ્મસ છે એ જાણીતું છે, અને આપણે જોઈએ છે કે માંડવી જે છે એ પણ દરિયા કિનારે આવેલું ખૂબ જ વિહારધામ છે. એવું જ મિત્રો, નવસારીમાં પણ એક સ્થળ આવ્યું છે અને તે સ્થળ એટલે મિત્રો, તમે નકશામાં અહીંયા જોઈ શકશો, અહીંયા ઉભરાટ આવેલું છે. આ ઉભરાટ છે એ દરિયા કિનારે આવેલું આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આ ઉભરાટ જે છે એની ખાસ કેટલીક વિશેષતાને લીધે છે એ ઉભરાટ છે એ ખૂબ જાણીતું બનેલું આપણને જોવા મળે છે. એમાં ખાસ કરીને આ જે ઉભરાટ છે, એક તો આપણને ખ્યાલ આવે છે કે જલાલપુર તાલુકો છે એમાં આવેલું છે, અને લીલી વનરાઈ અને જંગલોની વચ્ચે દરિયા કિનારે આવેલું આ વિહારધામ છે એ પર્યટકોને ખૂબ જ આકર્ષે છે. જેમ આપણે જોયું કે વલસાડમાં તિથલ પણ ખૂબ મહત્વનું સ્થાન આવું સ્થળ છે ધરાવે છે, તો આ ઉભરાટ જે છે એ એક મહત્વનું નવસારી જિલ્લાનું વિહારધામ છે એ ગણાવી શકીએ છીએ. મિત્રો, અહીંયા દર વર્ષે મેળો છે પણ ભરાય છે. અનત 14ના દિવસે ઉભરાટ જે છે એ, મિત્રો આપણે વાત કરીએ તો ઉભરાટ જે છે ત્યાં દર વર્ષે મેળો ભરાય છે. અને એ ક્યારે ભરાય છે તો આપણે કહી શકીએ છીએ કે અનત 14ના દિવસે અહીંયા મેળો છે એ ભરાય છે. મિત્રો, બીજું એક મહત્વનું સ્થળ છે એ આપણે ગણાવી શકીએ, અને એ સ્થળ એટલે તમે જોઈ શકો છો અહીંયા નવસારી જિલ્લામાં અહીંયા એક તાલુકો છે જેનું નામ છે મિત્રો ગણદેવી, નગર પણ છે. આ ગણદેવી જે છે એના માટે પણ કેટલીક બાબતો છે એ જાણીતી છે. નકશામાં તમે જોઈ શકો છો ગણદેવી. હવે આ ગણદેવી છે એનું જૂનું નામ છે મિત્રો, ગણદેવી છે એનું જૂનું નામ છે કયું હતું તો આપણે કહી શકીએ ગણપાદિકા, આ એનું જૂનું નામ છે, પ્રાચીન નામ છે એ ગણાવી શકીએ છીએ. અને ગણદેવી છે એનો ગોળ મિત્રો ખૂબ પ્રખ્યાત છે. અમુક વસ્તુ છે એના માટે અમુક સ્થળો છે પ્રખ્યાત છે, એમાં ગણદેવી છે એનો ગોળ છે પ્રખ્યાત છે. અને આ વિસ્તારમાં મિત્રો શેરડીનું ઉત્પાદન છે પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે, અને એનો ગોળ વગેરે છે એ અહીંયા ખૂબ સારો ઉત્તમ કક્ષાનો બનેલો આપણને જોવા મળે છે. મિત્રો, ગણદેવીમાં એક તળાવ પણ આવ્યું છે જેનું નામ છે વડા તળાવ. આ વડા તળાવ છે એ પણ મિત્રો ગણદેવીમાં આવેલું આપણને જોવા મળે છે. મિત્રો, ગણદેવી તાલુકામાં એક નગર આવ્યું, ગામ આવ્યું છે જેનું નામ છે મિત્રો કોલવા. આ કોલવા ગામ છે એ મિત્રો એક મહત્વના વ્યક્તિ આપણે ગણાવી શકીએ છીએ, જેને આપણે ડાંગના ગાંધી, જેને આપણે ઘેલુ કાકા નામથી ઓળખીએ છીએ, જેણે ડાંગ માટે કામ કર્યું છે, ડાંગના આદિવાસીઓના ઉદ્ધાર માટે કામ કર્યું છે એવા ઘેલુભાઈ નાયકનું જન્મસ્થળ એટલે ગણદેવી તાલુકાનું કોલવા ગામ છે એ પણ અહીંયા આવેલું આપણને જોવા મળે છે. મિત્રો, ગણદેવીથી તમે નીચે જશો તો આ બાજુ એક તમને સ્થળ જોવા મળશે, અને તે સ્થળ એટલે મિત્રો અહીંયા બિલીમોરા આવેલું છે. બિલીમોરા છે એ અહીંયા આવેલું આપણને જોવા મળે છે નકશામાં, તમે અહીં જોઈ શકો છો. તો આ બિલીમોરા છે એ મિત્રો તમને ખબર છે કે આ વલસાડ અને નવસારી જિલ્લામાં શાકનું પ્રમાણ છે એ વૃક્ષોનું વધારે છે, વલસાડી શાક જે કહેવાય છે. તો એ વલસાડી શાકના જે લાકડું છે એ લાકડામાંથી જે ફર્નિચર બને છે તેને આપણે રાસ રચીલું છે કહીએ છીએ. તો એ ફર્નિચર ઉદ્યોગ માટે, રાસ રચીલાના ઉદ્યોગ માટે પણ આ બિલીમોરા છે ખૂબ જ જાણીતું છે, ગણવામાં આવે છે. મિત્રો, બિલીમોરામાં એક મહત્વનું ગણાવી શકીએ લાયબ્રેરી. બિલીમોરા જે છે
એ ફર્નિચર ઉદ્યોગ માટે તો જાણીતું છે, પણ સાથે મિત્રો અહીંયા પીટીટ, પીટીટ સાર્વજનિક પુસ્તકાલય છે એ પણ આવેલું છે. મિત્રો અહીંયા બિલીમોરામાં એક પુસ્તકાલય આવ્યું છે જેનું નામ છે પીટીટ સાર્વજનિક પુસ્તકાલય છે, એ પણ આવેલું આપણે જોઈ શકીએ છીએ. મિત્રો બીજું એક સ્થળ આપણે જોઈએ નવસારી જિલ્લાનું, તો મિત્રો આપણે કહી શકીએ છીએ ઉનાઈ. આજે આપણે નેશનલ પાર્ક છે, વાંસદાથી ઉપર ભાગ છે, નેશનલ પાર્ક પણ અહીંયા આ વિસ્તારમાં આવેલો છે. અહીંયા એક સ્થળ મિત્રો જોવા મળે છે અને એ સ્થળનું નામ છે મિત્રો ઉનાઈ. આ ઉનાઈ છે વાંસદા તાલુકાના ઉત્તર ભાગમાં મિત્રો આપણને જોવા મળે છે. અને એ ઉનાઈ છે શેના માટે જાણીતું છે, તો દેખીતી રીતે મિત્રો ઉનાઈ જે છે એ ગરમ પાણીના જરા માટે જાણીતું છે. મિત્રો જેમ તુલસી શ્યામ એ પણ ગરમ પાણીના જરા માટે જાણીતું છે, તુવા અને લસુંદરા જે પણ ગુજરાતના ગરમ પાણી માટેના મહત્વના સ્થળો છે, એ જ રીતે નવસારી જિલ્લામાં ઉનાઈ જે છે તે પણ ગરમ પાણી માટે, ગરમ પાણીના જરા માટે જાણીતું છે. અને એ ગરમ પાણીના જરા વિશે મિત્રો તમને ખબર છે કે કેટલીક આરોગ્યપ્રદ બાબતો છે પણ જોડાયેલા છે, કે એનું પાણી જે છે એ ખાસ કરીને ચામડીનો રોગ જેને હોય એ લોકો આ પાણીનો ઉપયોગ કરી ઉપયોગ કરે તો એને ચામડીના રોગ છે પણ મટી શકે છે. અને આ જે ગરમ પાણીના જરામાં જે પાણી હોય છે એમાં મિત્રો એવું કહેવાય છે કે એમાં ગંધક અને કેટલાક દ્રવ્યો હોય છે, કે ગંધક અને સલ્ફર જેવા દ્રવ્યો હોય છે કે જે ચામડીના રોગ માટે ખૂબ છે, એના રોગ મટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. તો ઉનાઈ છે ત્યાં મિત્રો ચૈત્ર પૂનમે 6 દિવસનો મેળો છે પણ ભરાય છે, અને એના માટે એક દંતકથા પણ જોડાયેલી છે કે 12,000 જેટલા બ્રાહ્મણોને સ્નાન કરવા માટે ભગવાન રામ જે છે એણે બાણ મારી અને આ જે કહેવાય ધરો છે પ્રગટ કરાવેલો આપણને જોવા મળે છે. મિત્રો બીજું એક સ્થળ આપણે જોઈએ તો એ સ્થળ એટલે મિત્રો મરોલી. તો મરોલી છે એ મિત્રો ખૂબ મહત્વનું સ્થાન છે એ ધરાવે છે, અને એ જલાલપુર તાલુકો છે. અહીંયા મિત્રો એક મરોલી આવ્યું છે, નવસારી જિલ્લાનું સ્થળ એટલે મરોલી તમે નકશામાં અહીંયા જોઈ શકો છો. હવે મરોલી છે શેના માટે જાણીતું છે, તો મિત્રો મરોલીમાં, મરોલી જે છે ત્યાં કસ્તુરબા સેવાશ્રમ આવેલો છે. અને બીજી રીતે આપણે જોઈએ તો આ કસ્તુરબા સેવાશ્રમ જે છે એ ગાંધી વિચારોનું પાવર જનરેટર છે મિત્રો ગણવામાં આવે છે. અને આ સાથે મિત્રો માનસિક રોગના દર્દી જેને આપણે માનસિક રીતે અસ્થિર હોય એના દર્દીઓને સારવાર માટે, ઈલાજ માટે મિત્રો મહત્વની હોસ્પિટલ છે એ પણ મરોલીમાં આવેલું છે. મિત્રો બીજો એક તાલુકો આપણે જોઈએ તો અહીંયા નકશામાં તમે જોશો તો અહીંયા ચીખલી તાલુકો છે. તો ચીખલી તાલુકો જે છે એ નવસારી જિલ્લાનો છે. અહીંયા તમે જોઈ શકો છો આ ચીખલી તાલુકો છે એ નવસારી જિલ્લામાં આવેલો છે. અને અહીંયા એક સાહિત્યકાર થયા છે, અને તે સાહિત્યકાર એટલે ઝીણાભાઈ દરજી, સોરી ઝીણાભાઈ દેસાઈ. ઝીણાભાઈ દેસાઈ છે એ મિત્રો એમનું જન્મસ્થળ છે આ નવસારીનું ચીખલી છે, અને એને આપણે સ્નેહ રશ્મિ નામથી ઓળખીએ છીએ. મિત્રો ખાસ કરીને આ જે કવિ છે એણે હાઇકુ જે છે એ કાવ્યનો નવતર પ્રયોગ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ ઝીણાભાઈ દેસાઈ છે, એને આપણે ગણાવી શકીએ છીએ. મિત્રો એને જીવન માંગલ્યના કવિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આવા કવિ કે ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈનું જન્મસ્થળ એ ચીખલી છે, એને મિત્રો આપણે ગણાવી શકીએ છીએ. મિત્રો બીજું એક સ્થળ જે ગણદેવી જે છે એ ગણદેવીની અહીંયા એક સ્થળ આવ્યું છે જેનું નામ છે મિત્રો ગડત. આ ગડત છે એ ગણદેવી તાલુકામાં મિત્રો આવેલું છે, અને એ ગડત છે એ જૂના સમયમાં ગંગાવતી નામથી ઓળખવામાં એને આવતું હતું. મિત્રો ગડક છે એ અંબિકા નદીના કિનારે છે એ આવેલું છે. તો આપણે એ પણ જોવું જોઈએ કે અંબિકા નદી છે એ ક્યાં આવેલી છે. તો મિત્રો આ જે તમે જોવો છો અહીંયા આ જે એરિયા છે ત્યાંથી નદી છે નીકળે છે, આ વિસ્તારમાં થઈ અહીંયા થઈ અને આમ મળે છે. આ મિત્રો નદી છે મિત્રો અંબિકા નદી.
આ અંબિકા નદી છે એના કિનારે જે કહીએ છીએ ગડત આવેલું છે, અને ગડત છે એના માટે એવું કહેવાય કે અહીંયા કામેશ્વર મહાદેવનું મંદિર છે પણ આવેલું માનવામાં આવે છે. કામેશ્વર મહાદેવનું મંદિર છે પણ આવેલું છે. મિત્રો, આ રીતે અંબિકા નદીના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળે આ ગડત છે એ આવેલું છે. તો મિત્રો, આપણે જોઈએ કે અંબિકા નદી છે એ પણ મેં તમને હમણાં બતાવવાનો પ્રયત્ન છે કર્યો છે, છતાં આપણે જોઈ લઈએ છીએ. તો આ જે અંબિકા નદી છે ત્યાં આ ગડત આવેલું છે અને પ્રાકૃતિક સૌંદર્ય છે એ ત્યાં રચે છે. અને આપણે હમણાં જ જોયું કે કામેશ્વર મહાદેવનું મંદિર છે પણ ત્યાં આવેલું છે. બીજી વાત મિત્રો આપણે કરીએ તો આ જે નદી છે એના ઉપર એક બંધ પણ બાંધવામાં આવ્યો છે, જે અહીંયા જેને આપણે કહીએ છીએ આ જે વિસ્તાર છે ત્યાં બંધ બાંધવામાં આવ્યો છે, જેનું નામ છે મધર ઇન્ડિયા ડેમ છે એને મિત્રો આપણે કહી શકીએ છીએ. તો આ ખૂબ જ મહત્વનું નદી એટલે અંબિકા નદી વિશે પણ આપણે વાત કરી. મિત્રો, આ સિવાય જે નવસારી જિલ્લો છે એની કેટલીક વિશેષતાઓ છે પણ જોવાનો છે આપણે પ્રયત્ન છે કરીએ છીએ. આમ તો મેં તમને કીધું તેમ એને આ નવસારી છે એ જે કહેવાય કે પુસ્તકોની નગરી તરીકે પણ ઓળખાય છે, અને સૌથી વધુ ગ્રામીણ મહિલા સાક્ષરતા ધરાવતો કોઈ જિલ્લો હોય તો તેને આપણે મિત્રો નવસારી છે એને કહી શકીએ છીએ. મિત્રો, અહીંયા નેશનલ હાઈવે નંબર 8 છે એ પણ પસાર છે એ થાય છે. મિત્રો, ત્રીજી વાત લઈએ કે 2001 થી લઈને 2011 સુધી મીન્સ કે જે વસ્તી ગણતરીનો જે રિપોર્ટ આવ્યો 2011માં, તો ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ધરાવતો કોઈ જિલ્લો હોય તો તેમાં આપણે નવસારી જિલ્લો છે એને ગણાવી શકીએ. અને 2001 થી 2011 સુધી સૌથી ઓછો પુરુષ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો હોય તો પણ મિત્રો આપણે નવસારી છે એને ગણાવી શકીએ છીએ. તો આ રીતે નવસારી જિલ્લો છે એનું મિત્રો ખૂબ જ મહત્વનું સ્થાન છે એ ગુજરાતના જિલ્લાઓમાં રહ્યું છે. મિત્રો, આ રીતે 3 ભાગમાં નવસારી જિલ્લાને આપણે ઊંડાણપૂર્વક જોવાનો છે પ્રયાસ છે કર્યો છે. મિત્રો, આ વિડીયો છે એ આપને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ છે ઉપયોગી સાબિત થશે. મિત્રો, હવે નવસારી જિલ્લા સાથે જન્મ અને કર્મથી કેટલાક જોડાયેલા વ્યક્તિઓ કે જેનું ભારત અને ગુજરાતમાં પ્રદાન રહ્યું છે, જેનો નાતો ઇતિહાસ અને ભૂગોળ સાથે રહ્યો છે, સંસ્કૃતિ સાથે રહ્યો છે, એ તેવા તમામ વ્યક્તિઓ છે એને આપણે વ્યક્તિ વિશેષમાં આપણે જોવાનો છે પ્રયત્ન કરીશું. એમાં ખાસ કરીને જેને આપણે ગ્રાન્ડ ઓલ્ડ મેન કહીએ છીએ કે હિન્દના દાદા જેને કહીએ છીએ તેવા દાદાભાઈ નવરોજી, જેણે વિશ્વની જે કહેવાય કે વિદેશની ધરતી ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવ્યો તેવા મેડમ ભીખાઈજી કામા, જે લોખંડ અને પોલાદ ઉદ્યોગના પિતા જેને કહીએ છીએ તેવા જમશેદસિંહ તાતા જેવા વ્યક્તિઓ છે એની વાત છે એ વિશેષ વિડીયોમાં, એટલે કે વ્યક્તિ વિશેષ વિડીયોમાં આપણે જોવાનો છે એ પ્રયાસ કરીશું. મિત્રો, જરૂરથી આ વિડીયો જોશો, જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ઉપયોગી છે સાબિત થશે. અને ઇતિહાસ એની સાથે મિત્રો ઘણા બધા ઇતિહાસ છે જોડાયેલો છે, તો આપ જરૂર આ વિડીયો આવનારા વિડીયો છે પણ જોશો. મિત્રો, આ સાથે જ મિત્રો નવસારી જિલ્લાની વાત છે એ અહીંયા આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને આ સાથે જ મારી વાત છે અહીંયા પૂર્ણ જાહેર કરું છું મિત્રો. અને આ સાથે અસ્તુ, જય હિન્દ, જય ભારત.